समय में आईपीएस अधिकारियों ने बदली ना ऑर्डर थशे। जी हाँ, मुख्यमंत्री भूपेंद्र पटेले आईपीएस अधिकारियों ने बदली ना ऑर्डर पर मोहर लगावी छे। 50 थी वधु आईपीएस अधिकारियों ने बदली ना ऑर्डर थशे। हाल तो खूब महत्वपूर्ण ने मोटा समाचार सामे आवी रहा छे, केम के आईपीएस अधिकारी बदली नी राज्य ने बैठा छे। टूंक समय में आईपीएस अधिकारी ने बदली ना ऑर्डर थई जशे। मुख्यमंत्री भूपेन्द्र पटेले आईपीएस अधिकारी ने बदली ना ऑर्डर पर मोहर लगावी दीधी छे। एक बे नहीं परंतु 50 थी वधु आईपीएस अधिकारी ने बदली ना ऑर्डर आगामी समय में जोवा मळशे। वधु वात करवा माटे आपणी साथे चैनल ना एडिटर दीक्षित सोनी जुड़ाई गया छे। दीक्षित सर, खूब ज मोटा समाचार कही शकाय, 50 थी वधु आईपीएस ऑफिसर नी बदली ना ऑर्डर थई जशे। निधि, सौथी महत्वनी बात छे, छेल्ला घणा समयथी पोलीस बेड़ामां जे वातनी चर्चा हती अने जे ऑर्डर्स नी खूब ज राह जोवाई रही हती, ए ऑर्डर्स आवनारा एक कलाकनी अंदर अथवा तो अर्धो कलाकमां थई जशे। सूत्रों तरफथी जे माहिती मळी रही छे ए प्रमाणे गृह विभागमां चहल पहल चाली रही छे। खास करीने जे ऑर्डर्स छे ए अत्यारे टाइप करवामां आवी रह्या छे अने सौथी મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીએ મહોર મારી દીધી છે। આજે બપોરે 12 વાગે જે ટ્રાન્સફર ઓર્ડર્સ હતા એના પર મહોર મારી દીધી છે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 50 થી વધુ આઈપીએસ અધિકારીઓના બદલીના ઓર્ડર ટૂંક સમયમાં જ એટલે કે થોડી ગણતરીની મિનિટોમાં અથવા તો ગણતરીના કલાકોમાં આવી શકે તેમ છે। સૌથી મહત્વની વાત છે, સૌથી ચર્ચાનો વિષય હતો કે અમદાવાદના પોલીસ કમિશનર કોણ બનશે। તો સૂત્રો એમ કહી રહ્યા છે કે અમદાવાદના પોલીસ કમિશનર જે બનવા જઈ રહ્યા છે એ નામોમાં દિલ્હીથી ડેપ્યુટેશન પર આપણા જે અધિકારીઓ ગયા છે એમાંથી કોઈ આઈપીએસ અધિકારી અમદાવાદના પોલીસ કમિશનર બની શકે એમ છે। બીજી એક સૌથી મહત્વની હાઇલાઇટ એ છે કે અમદાવાદમાં અત્યારે જેટલા પોલીસ અધિકારીઓ છે, ખાસ કરીને આઈપીએસ અધિકારીઓ છે, એ તમામની બદલીઓ થઈ શકે છે અને ખૂબ જ અલગ પ્રકારે અત્યારે જે અત્યારે ત્યાં આગળ ચર્ચા ચાલી રહી છે અને ઓર્ડર ટાઈપ થઈ રહ્યા છે એમાં ઘણા બધા આશ્ચર્ય જોવા મળશે આપણને આ ઓર્ડર્સમાં, એની પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। સુરત કમિશનર તરીકે અજય તોમર સાહેબ છે, એ કદાચ કન્ટિન્યુ પણ કરી શકે છે। આ પ્રકાર આ તમામ અત્યારે સૂત્રો તરફથી નીતિ માહિતી મળી રહી છે। જોવાનું એ રહેશે કે ટૂંક જ સમયમાં જ્યારે ઓર્ડર આવે છે ત્યારે હકીકતમાં કેવા પ્રકારના ઓર્ડર આવે છે અને કયા અધિકારીઓને ક્યાં પ્લેસ કરવામાં આવે છે। મહત્વની વાત એ છે કે પોલીસ બેડામાં ખાસ્સા લાંબા સમયથી આ ચર્ચા ચાલી રહી હતી અને રાહ જોવાઈ રહી હતી, એ ઓર્ડર હવે ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે। નીતિ, એટલે બિલકુલથી સર, રાહ જોઈને બેઠા હતા અને અમદાવાદ વાસીઓ પણ રાહ જોઈને બેઠા હતા કે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બને છે, તો એ પણ ખબર પડી જશે। બિલકુલ, એ પણ ખ્યાલ આવી જશે કે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બને છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણા ચાર મહાનગરોના આ પોલીસ કમિશનર કોણ બને છે, વડોદરામાં કોણ આવી રહ્યું છે, વડોદરામાં ફરી એકવાર ગેહલોત સાહેબ ફરી ત્યાં કમિશનર બની શકે એવી પણ એક અત્યારે ચર્ચા ચાલી રહી છે। પરંતુ આ તમામ અટકળો છે, ટૂંક જ સમયમાં આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠી જશે અને ટૂંક જ સમયમાં આ ઓર્ડર આપણા સુધી એટલે કે તમામ ચેનલ તમામ મીડિયા સુધી પહોંચી જશે। બિલકુલથી સર, પૂરી માહિતી માટે આભાર। તો ડેપ્યુટેશન પરથી પરત આવનાર આઈપીએસ અમદાવાદ કમિશનર બની શકે છે, ટૂંક જ સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થઈ જશે, સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। લગભગ અડધા કલાકથી એક કલાક એટલે કે આ સાંજ સુધીમાં આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આવી શકે। આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને ગૃહ વિભાગમાં પણ હલચલ જોવા મળી રહી છે। આજ સાંજ સુધીમાં આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આવી જશે। સૌથી મોટી વાત છે કે આખરે અમદાવાદ સહિત ચારે મહાનગરોના પોલીસ કમિશનર કોણ બને છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને ઘણા સમયથી ચર્ચા હતી કે ક્યારે બદલી આવશે, ક્યારે ઓર્ડર્સ આવશે અને રાહ જોઈને બેઠા હતા, જો કે હવે તે આતુરતાનો અંત આજના દિવસ દરમિયાન આવી જશે, કેમ કે આજ સાંજ સુધીમાં ઓર્ડર આવી જશે તેવું માનવામાં આવી રહ્યું છે। 50 થી વધુ આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર આજ સાંજ સુધીમાં આવી જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બદલીના ઓર્ડર પર મહોર મારી દીધી છે।